વિકાસ એ તો પેલા કેતા હતા ને, વિકાસ થયો પછી ગાંડો થયો ને હવે આંધળો થયો. કામમાં એવું છે, હમણાં વાળા બેને કીધું તમને માજીએ કે એક તો તલાટી નથી. આ સરકારે વર્ષ 1.5 વર્ષ થયા, 2 વર્ષ થયા વહીવટદાર કરી નાખ્યો છે. વહીવટદાર કોણ ક્યાંથી આવે કોઈને ખબર પડતી નથી. આજ ગામના ખેડૂતોને તમે જેટલાઓને પૂછશો એ બધા એમ કહે છે અમે મંત્રી ક્યારે આવે છે અમને ખબર નથી. 5 જણા અમારા જેવા હોય તો અમે પૂછીએ, અમે ફોન કરી દો કે હું આજે આ કામમાં છું આ કામમાં છું. આ સરકાર પાસે કર્મચારીઓ નથી. 5-5 ગામ 10-10 ગામ એક એક તલાટીને આપ્યા છે, એની અમે પંચાયત પણ હાવ નાબૂદ કરી નાખીએ. કોઈ પણ ખેડૂતોના કોઈના કામ થતા નથી. ઓલામાંજીએ કીધું કે ભાઈ મારે વિધવા સહાયના ફોર્મ ભર્યા, એના બાબો 3 વખત ધક્કા ખાઈ ગયો. 3 વખત ગયો, 1 વખત મને એને કીધું, ન્યાય ગયો વાં પૈસા સિવાય કોઈ પણ ઓફિસું કામ કરતી નથી. વિકાસ એને વિકાસ આ બધા કટાક્ષ જે તે ગામમાં તમે જાઓ એ બધા કટાક્ષ જ મારીને બધું બોલવાના છે. વિકાસ એટલો બધો આંધળો થઈ ગયો છે, બધા કટાક્ષ જ મારવા. આ બધા બોલે છે, એક તરફી જ બોલ્યા છે. એનો મતલબ એમ છે કે આજે કાલે ભાજપનું પલું કપાઈ ગયું છે, કમળ કરમાઈ જવાનું છે. એ ઉપરથી આપણને એવો અંદાજ મળે છે. એટલે આજના 5 જણાને કોકને પૂછો તમારા ગામમાં સંસદ સભ્ય કોઈ દી આવ્યા 10 વર્ષમાં નથી આવતા. અમે હમણાં 2 વર્ષ પહેલા કીધું હતું, એક ધારાસભ્યને કીધું હતું, અમારી સામે એક ધારાસભ્યમાં અડધું ગામ આમ ચોટી પીડ્યું હતું. આપણે પ્રશ્ન પૂછવાના હોય બરાબર છે. બે હમણાં ધારાસભ્ય પાછા 1 વર્ષ નવા ચૂંટાણા છે, ફોન કરશે તો જવાબ દેતા નથી. હરખા અત્યારે મેઘજી ચાવડા છે. મેઘજીભાઈ નો અમે આની પહેલા હજી હમણાં જ કલાક પહેલા અમે આવ્યા જુવાન પર ત્યાં પણ મેઘજીભાઈ ફોન નથી ઉપાડ્યો, નથી ઉપાડતા, કોઈનો ફોન નથી ઉપાડતા. મેઘજીભાઈ કોઈનો ફોન નથી ઉપાડતા. સાદા મીડિયા વાળા જે હજી ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર હાલે છે ત્યાં સુધી હજી પબ્લિક નો અવાજ જયારે ઉઠે છે. બાકી જે મોટા મીડિયા વાળા છે એ તો આ સરકારમાં ખરીદાઈ ગયેલા છે. એ જમે તમે આજ આ બતાવ્યું છે, ઓલા મીડિયા વાળા એકે બતાવવાના નથી. તમે અમને સારું કર્યું, તમે અમારા ગામમાં આવી અને થોડાક આવા પ્રશ્ન સાંભળ્યા અને તમે સોશિયલ મીડિયામાં ગમે એમાં ચાલુ કરશો તો થોડુંક એમ થાય કે આ થયું એમ. અને અમારા આ જેટલા બેઠા છે એ બધા રાજી થયા કે કોકે તો સંભાળી લીધી, નાના મીડિયા તો નાના મીડિયા સંભાળી લીધી, બાકી કોઈ નેતો નથી આવતો. હમણાં આજે જ મારે એક કર્મચારી એને માતા ગુડ દઈ તલાટી મંત્રી અહીંયા 15 દિવસથી આવતો નથી. 3 જણાના દાખલા કાઢવાના છે. હું અહીંયા જો અહીંનો પ્રતિનિધિ હોય ચૂંટાઈ ગયેલો તો આ જવાબ ન દેતા હોય તો આમ જનતાનો જવાબ શું દે? આ સરકારમાં આ જમતાને જવાબ હું દે? આ એનો માટે આ બધી પ્રજા કટાક્ષ મારે છે, એના માટે આ બધી પ્રજા હેરાન છે. યુવા ધન મારા ગામ માટે એવડું બધું છે. અમે બોલી તમને જેલમાં પૂરી વ્યવહાર કોણ જેલમાં પૂરી દે? આ બધા ગમે એની બોલી ફરિયાદ જેલમાં પૂરી દે વ્યવહાર જ છે. અને ખેતીવાડીનું તો મેઇન પોઝિશન એવી છે, અત્યારે યુવા ધન કોઈ ખેતી કરવા તૈયાર નથી. અત્યારે જમીન વેચીને રાજકોટ જો એની કાંઈક ધંધો કે મકાન કરે તો જ છોકરાઓની હગાઈ થાય એમ છે. અત્યારે ખેતીની પોઝિશન એવી છે, તમે ભાવનું જે કયો એ પોઝિશન એ રીતની છે અત્યારે. ભલે આપણે વાતો કરતા હોઈએ મોટી મોટી ને ભારત ખેતી પ્રધાન દેશ છે એવું બોલતા હોઈએ, પરંતુ આ ખરેખર ખેડૂતોની અસલિયત છે. મેઘજીભાઈ ચાવડા ખેડૂતના પ્રતિનિધિઓ જ મોકલી છે, પટેલના દીકરા જ મોકલી છે, મનસુખભાઈ માંડવિયા કેન્દ્રમાં મોકલ્યા હતા. અને જો એ મનસુખભાઈ માંડવીએ ગયા પછી આ જ ખેડૂતોને 400 રૂપિયાની સુપરની થેલીના 1500 કરાવી નાખ્યા હોય, 50 કિલોના 40 કિલો કરાવી નાખ્યું હોય વજન, ડુંગળીમાં ચાલુ ડુંગળી ખેડૂતોની ખેતરમાં તૈયાર થવા માંડી અને સીધી નિકાસબંધી કરી દીધી, એમ કરતાં કરતાં નિકાસ છૂટી કરવાની અટકળો કરવાની દીધી, વેપારીઓ બિચારા લેવા માંડ્યા, ખેડૂતને એમ થયું કે અમને 5 રૂપિયા વચ્ચે કાપીને પાછા માંડ્યા, અનિયમિત પાછી 3 દિવસ પહેલાં પાછી બેન્ડ મારી દીધું છે આ સરકારે. શું આમાં ખેડૂતોને કમાવાનું છે? આજે 10,000 રૂપિયા જીરાનો ભાવ હતો, અત્યારે 4,000 રૂપિયા ભાવ છે. ખેડૂતોના ઘરમાં આવ્યો લાભ આવતી ગયો છે. 400 રૂપિયા ગેસનો બાટલો તો આ બહેનો એટલે દાઢું નાખે છે. 1100 રૂપિયામાં ગેસનો બાટલો, મારી બહેનોને આંખું નથી દુખવાની, કેવી જ નથી દુખવાની? આંખું તો રોવા રોઈ રોઈને હવે દુખે.
કે કારણ કે હજાર 400 રૂપિયા વાળો હોય તો 1100 રૂપિયાનો કરી નાખ્યો છે, 500 રૂપિયાની ખેડૂતોની થેલી એટલે 1500 રૂપિયાની કરી નાખી છે. કોઈ પણ જણસીના ભાવ તમારી માર્કેટમાં આવે એટલે આ ખેડૂત આ સરકાર એને સીધા ડાઉન કરી નાખે છે. તો પછી આમાં ખેડૂતો તમને એમ કહો કે કટાક્ષ જ નથી મારતો તો કટાક્ષ જ મારે ને. પછી ખેડૂતોના છોકરા બધાને હમણાં બાપા ભાઈ કહે છે કે અમારે જમીનો વેચી વેચીને છોકરાઓને ધંધે મોકલવા પડે છે. શું કરવાનું? છોકરાઓને ગામડામાં છોકરાઓની ખેતી કરવાના છોકરાની હગાઈ નથી થતી. કોલેજ કરેલા છોકરા અમારે બધા આગળ કરતા હોય એને અમારે ધક્કામારી મેઇન સિટીમાં મોકલવા પડે છે. કઢાવ ને અહીંયા રહેવું પડે છે. શું કામે? કે 5 રૂપિયા અમારે ઘઉં જો 5-15 મણ ઘઉં થયા તો છોકરા સિટીમાં ખાય. 5 વીઘા 10 વીઘા 15 વીઘા જમીનો બેચી છે બધા પણ થોડી થોડી ખેતી કરીને ખાય. બાકી કોઈનું હલાવવા દેતા નથી. કોઈ પણ ગામડેથી મારા જેવા કોઈ 5-15 જણાને લઈને આંદોલન કરવા આવેદનપત્ર દેવા જાય તો આ સરકાર એની માથે એવો દબાણ મૂકી દે પોલીસ ખાતા ઉપર અને અમને સીધા સીધા અરેસ્ટ કરાવી લે છે. કયો ખેડૂત અમે બિચારો જઈએ કેમ છે? અમે આવી તમે પ્રશ્ન લેવા જાય છે એટલે શાંતિથી બેઠા છે. પરિવર્તન લેવા માટે આટલા ખેડૂતો સંપૂર્ણ ગુજરાત અને ભારત પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તન આવશે. શું લાગે તમને, સાંસદ છે તે આવે છે મુલાકાત? ના, નથી આવતા. સાંસદની કામગીરી કેવી છે? નથી. 10 વર્ષથી સાંસદ આ પાતામેક પણ કોઈને પૂછો આવ્યો હોય તો આ બેનોને પૂછો. બેનો જ છે અમારે, બેન સાંસદ બેન જ છે. પૂછો, જોયા છે તમે કોઈ દી કોઈને? કમનસીબી કહેવાય કે નથી સાંસદ ને જોયા કે નથી એમએલએ આવતા? એમએલએ આવે છે? ના, નથી આવતા. એમએલએ ને જોયા છે? નથી. મેકપર ગામના લોકોએ એમએલએ ને જોયા નથી, સાંસદ ને જોયા, સાંસદ ને એમએલએ બસ માત્ર ને માત્ર મત માંગવા પૂરતા કદાચ, એમાં પણ હવે એમને રસ નથી. કેમ કે આ જે હવે એ લોકોને મત માંગવા આવવા માટે પણ અહીંયા આવવા માટે કષ્ટ નથી લેતા, કેમ કે બહુ મોટા મોટા વિસ્તાર છે કે જ્યાં તેમને ચાહનારાઓ બહુ ઘણા જાજા છે. હા, એમને કદાચ મળી રહેતા હશે. પરંતુ તમારી પાસે કોઈ પાસે છે એમએલએ ના નંબર? નહીં. અચ્છા, અમારી પાસે નંબર નથી. તો અમારી પાસે એમએલએ મેઘજીભાઈ ચાવડા છે તમારા, એમના નંબર છે. તમારા ફોનમાંથી આપણે અત્યારે પ્રયત્ન કરીએ એમને ફોન કરવાનો. ચાલો. અચ્છા, મેઘજીભાઈના નંબર છે જી. મેઘજીભાઈને અત્યારે આપણે ફોન લગાવી રહ્યા છીએ. આપણે જોઈએ કે ફોન ઉપાડે છે કે નહીં. ભાઈ તો ગામનું કામ હોય તો સ્પીકર. ગરવી ગુજરાતની રિંગ આજે બીએસએનએલ ટીમ ફરી એકવાર સાંભળી રહી છે. પહેલા સાંભળી હતી જુવાન પર ગામે ને અત્યારે સાંભળી રહ્યા છીએ મેક પર ગામે. અચ્છા, તમારા નંબર સેવ છે એવું કઈ છે? મેઘજીભાઈ તમને ઓળખે છે? કદાચ એવું બની શકે કે મેઘજીભાઈ એમને ઓળખે છે ને એમને કદાચ એવું હોય કે આ ઓળખીતા છે ને કદાચ પોતાનું પર્સનલ કામ કરાવવું હશે. હવે મેઘજીભાઈ એના અંગત માણા હોય તો એને ઓળખતા હોય ને તો એના નંબર એના સેવ હોય ને. જો એના એટલા બધા અંગત માણા વિશ્વાસુ માણસ એનો ફોન ન ઉપડતો તો અમારી આમ જનતાનો ફોન કોણ ઉપડશે? અચ્છા, આમ જનતામાંથી આપણે એકવાર પ્રયત્ન કરીએ. લાવો તમારો કોઈનો ફોન. નંબર આપો. અચ્છા, નંબર છે? નંબર તમને લખાવી આપે છે. અચ્છા, ઓકે. ફરી એકવાર આપણે પ્રયત્ન કરીએ છીએ મેઘજીભાઈ ચાવડા કાલાવડ તાલુકાના એમએલએ ને ફોન કરવાનો. ફરીથી એકવાર તમે બતાવી શકો છો આ નંબર છે મેઘજીભાઈ ચાવડાના છે? અચ્છા, મેઘજીભાઈ નો નંબર અત્યારે વ્યસ્ત છે એવું બની શકે કે કોઈ કારણસર એમનો મોબાઈલ છે વ્યસ્ત હોય? બસ માત્ર 2 મિનિટ બાદ આપણે ફરીથી મેઘજીભાઈ ને ફોન કરીશું. અચ્છા, ઓકે. ફરી એકવાર આપણે મેઘજીભાઈ ને ફોન કરી રહ્યા છીએ. ફરીથી એકવાર પરિસ્થિતિ સામે આવી કે મેઘજીભાઈ ચાવડાએ ફોન નથી ઉપાડ્યો. કેટલા ગામમાં નથી ઉપાડ્યો બેન? આવું જ આગળના ગામમાં આપણે જોયું અને ફરી એકવાર જોયું.
મેઘજીભાઈ ચાવડાનો ફોન ફરીથી નથી પડ્યો. જુવાનપરમાં બહુ બધા લોકોએ પ્રયત્ન કર્યા હતા, પરંતુ ત્યાં પણ મેઘજીભાઈ ચાવડા કે જે અહીંયાના એમએલએ છે એમણે ફોન નથી ઉપાડ્યો. અને જ્યારે અમે અત્યારે મેઘપર ગામે રાતના 10 વાગ્યા છે, રાતના 10 વાગે આખા ગામના લોકો જો જાગે છે અને એમના સળગતા પ્રશ્ન છે, તો મેઘજીભાઈની એટલી જવાબદારી બને છે કે એમણે ફોન ઉપાડવો પડે અને કદાચ એ પોતાની જવાબદારી ચૂકી રહ્યા છે. અને પરિણામે જ વિકાસ છે તે ક્યાંક છેવાડાના માનવી સુધી નથી પહોંચતો. ભલે આપણે ગમે તેટલી વાતો કરીએ, છતાં ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. કોઈ તો એવું છે કે જે કંઈ પણ સાંભળવા માટે ઈચ્છતું નથી, જે પોતાની દુનિયામાં મસ્ત છે ને પોતાની દુનિયામાં જ વ્યસ્ત છે. છતાં પણ BS9ની ટીવી ન્યૂઝની ટીમ છે તે પોતાના અથાગ પ્રયત્ન છે તે ચાલુ રાખવાની છે. ને આવી જ રીતના આપણે અલગ અલગ ગામમાં મળતા રહીશું. BS9 ટીવી ન્યૂઝ સાથે છાયા ચૌહાણ, નમસ્કાર.